ચલાલાના પૂર્ણ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે આ કોલેજ દીકરીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે ત્યારે ચલાલા વિસ્તારની દીકરીઓ અને લોકોમાં ખુશીનો આનંદ જોવા મળે છે. આ વિસ્તારમાં ઘણા સમય બાદ ચલાલા વિસ્તારમાં કોલેજનું હરિબાની પુણ્યતિથિ નિમિત્તે કોલેજનું ઓપનિંગ થતાં આ વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગામડામાંથી આવેલી દીકરીઓ માટે અમરેલી અથવા તો ધારી જવું ખૂબ જ મુશ્કેલ પડતું હતું, એટલે અમારા મમ્મી પપ્પાને ઘણીવાર મોડું થાય તો ખૂબ જ ટેન્શન રહેતું હતું, એટલા માટે અમે રતી રતાએ આ કોલેજ બનાવી છે એ માટે અમે એનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવી સ્પોર્ટ્સની તૈયારી માટે તક આપી અને સ્પોર્ટ્સ લેવલે આગળ વધવા માટે અમને સારી એવી તક આપી એ માટે ખૂબ ખૂબ અભિનંદન. કોલેજના પહેલા વર્ષમાં છું, પહેલાં આ વિસ્તારમાં કોલેજ ન હતી એટલે આસપાસની બધી બહેનોએ દૂર સુધી જવું પડતું, પરંતુ આ વિસ્તારમાં આ નવી કોલેજ જે નિર્માણ થઈ છે તેના લીધે અમને ખૂબ જ ફાયદો થયો છે. ખૂબ જ સારી સંસ્થા છે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા ચલાવવામાં આવેલી છે અને ખૂબ જ સુવિધા સાથેની કોલેજ અમને પ્રાપ્ત થઈ છે. તેના માટે રતિદાદાને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી સરસ કોલેજ બનાવી અને અમને દીકરીઓ માટે જી રમતગમતમાં આગળ વધવાની એક તક આપી અને આ વિસ્તારમાં કોલેજ બનવાથી અમને ખૂબ ફાયદો થયો છે અને અમારે દૂર સુધી જવું પડતું નથી, હવે અમે નજીકમાં જ વિશાળ કોલેજ નિર્માણ થઈ ગઈ છે. ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજનું ઉદ્ઘાટન સમારોહ આજે 7/10/2021 રોજ સંપન્ન થયો, જે ચલાલા અને આસપાસના વિસ્તારની દીકરીઓ માટે એક સ્પોર્ટ્સ કોલેજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના માધ્યમથી આજે ચલાલા અને આસપાસના વિસ્તાર માટે સ્પોર્ટ્સ કોલેજ ખુલ્લી મૂકવામાં આવી છે. એ આ બાજુના વિસ્તારની દીકરીઓ માટે એક આશીર્વાદ સમાન છે. આદરણીય શ્રી કનુભાઈ તેજુરા અને અંશાબેન તેજુરાના આર્થિક સહયોગથી આ સુંદર મજાની કોલેજ બની છે, એનું આજે ઉદ્ઘાટન છે. સાથે સાથે દીકરીઓ માટે હોસ્ટેલનું ભૂમિપૂજન છે, સાથે સાથે વેદમાતા ગાયત્રીના પાટોત્સવ છે ચોથો, જે ગાયત્રી માતા સરસ્વતી માતા લક્ષ્મીજી અને શંકર ભગવાનના જ્યાં બેસણા થયા છે, સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના જ્યાં બેસણા થયા છે એમનો આજે પાટોત્સવ છે, અને હરિબાની પુણ્યતિથિના દિવસે આ સુંદર મજાની કોલેજ જે આપણે ખુલ્લી મૂકી રહ્યા છીએ અને આજે સમગ્ર તેજુરા પરિવાર અને બધા દેશ વિદેશથી મહેમાનો ઓનલાઈન ઝૂમ મીટિંગના માધ્યમથી અને ઓફલાઈન બધા મહેમાનો સાધુ સંતો સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુ વલકુ બાપુ ગીજુભાઈ ભરાડ સંસ્થાના વડા રતિદાદા તેમજ સમગ્ર મહાનુભાવો આજે ખાસ ઉપસ્થિત રહી આ કોલેજને ખુલ્લી મૂકતા અમે સૌ હર્ષની લાગણી અનુભવીએ છીએ. સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી.